ભાષા સજ્જતા. બાળ દોસ્તો, આપણે અગાઉના એકમમાં અકર્મક ક્રિયાપદ વિશે શીખી ગયા છીએ. આજે આપણે ક્રિયાપદના વધુ એક પ્રકાર સકર્મક ક્રિયાપદ વિશે જાણકારી મેળવીએ. હવે અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચો. પહેલું વાક્ય છે, તેમણે જવાબ આપ્યો. બીજું વાક્ય છે, હવે તમે રથ છોડી નાખો. ત્રીજું વાક્ય છે, શ્રીકૃષ્ણે ઘોડા છોડી નાખ્યા. બાળ દોસ્તો, ઉપરના ત્રણેય વાક્યોમાં તમે કહેશો કે આપવું અને છોડી નાખવું એ ક્રિયા સૂચવતા પદો છે, એટલે કે ક્રિયાપદો છે. વળી તેમણે, તમે, શ્રીકૃષ્ણે એ ક્રિયા કરનાર પદો છે, એટલે કે કરતા છે. પરંતુ અહીં તમે જોશો કે જવાબ, રથ અને ઘોડા જેવા પદો એક એક કર્મ છે. આમ અહીં આપેલા વાક્યોમાં આપવું અને નાખવું એ ક્રિયાપદોને એક જ કર્મ લગાડવાની જરૂર પડી હોવાથી આવા ક્રિયાપદો એક કર્મક કે સકર્મક છે. ટૂંકમાં કહીએ તો વાક્યનો અર્થ પૂરો કરવા માટે જે ક્રિયાપદને એક જ કર્મ લગાડવાની જરૂર પડે તે ક્રિયાપદ સકર્મક ક્રિયાપદ છે એમ કહેવાય. આ ઉપરાંત સકર્મક તરીકે ખાવું, મારવું, વાંચવું, મૂકવું, તોડવું, ફોડવું વગેરે જેવા ક્રિયાપદો પણ આવે છે.